સ્વિટ્ઝરલેન્ડમાં વેસ્ટ મેનેજમેન્ટનો કામ કરી રહ્યા હતા એક ભાઈ. પછી એમના ગામની ગંદકી વિશેના અહેવાલ છપાયા અને પછી ભાઈ તો ત્યાંથી કામકાજ છોડીને આવ્યા અને ગામમાં જ પછી ઘરે ઘરે જઈને કચરો ભેગો કરવાનું શરૂ કર્યું. નમસ્કાર, ખબરછે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. અને સ્વિટ્ઝરલેન્ડમાં વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરી રહ્યા હતા એક ભાઈ. પછી એમના ગામની ગંદકી વિશેના અહેવાલ છપાયા અને પછી ભાઈ તો ત્યાંથી કામકાજ છોડીને આવ્યા અને ગામમાં જ પછી ઘરે ઘરે જઈને કચરો ભેગો કરવાનું શરૂ કર્યો. 122 લોકોને નોકરી પણ આપી અને હવે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. વેલ, તમને કહી દઉં, હમણાં સુધીમાં 500 ટન કચરો જે છે એમણે ભેગો કર્યો છે અને એ જે ભેગું કર્યું છે એનાથી હવે સારી એવી લોકોને રોજગારી પણ મળી રહી છે. વેલ, તમને કહી દઉં કે વેસ્ટ મેનેજમેન્ટનું સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરનારા એ વ્યક્તિ છે અને હોમટાઉન અસમના તિનસુકિયા જિલ્લામાં જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એ બહુ ગંદુ શહેર તરીકે એની જે છે છબી સામે આવી, રિપોર્ટ એવા આવ્યા. તો આ ખબરો વાંચીને એમને ખૂબ દુઃખ થયું અને પછી એ લોકોએ નક્કી કર્યું કે બસ, મારે ગમે તે થઈ જાય, હવે મારે ફરી પાછું ગામ જવું છે. અને ગામમાં જઈને સંજય ગુપ્તા જે છે એમણે નક્કી કર્યું કે બસ, મારે ગામને સ્વચ્છ રાખવું છે, એમાં ઘરે ઘરે જઈને મહિલાઓને આત્મનિર્ભર બનાવવી છે અને એ લોકોને આ વેસ્ટ મેનેજમેન્ટના પાર્ટ જે છે એ મારે શીખવવા છે. એના માટે થઈને એમણે 49 વર્ષના છે સંજય ગુપ્તા અને એમની ગામડામાં જ પોતાના ગામમાં જ ભણ્યા અને એ હતા અને પછી JNUમાં ભણ્યા અને ત્યાં પછી માસ્ટર્સ અને PhDની ડિગ્રી મેળવીને પછી વેસ્ટ મેનેજમેન્ટને લઈને એમની જે એમનો જે રસ હતો એને ધ્યાનમાં રાખીને એમણે પછી આગળ જઈને એમાં જ કરિયર બનાવ્યું. 2013 સુધી એમણે અલગ અલગ કંપનીઓ માટે વેસ્ટ મેનેજમેન્ટને લગતા પ્રોજેક્ટમાં કામ કર્યું. ત્યાર પછી સ્વિટ્ઝરલેન્ડ જતા રહ્યા અને 3 વર્ષ પહેલાં જ્યારે એમને હોમટાઉન એમના તિનસુકિયા વિશે ખબર પડી કે યાર બહુ ગંદકીવાળું શહેર હોવાની આખી યાદી જે છે એમાં એનું બહુ ખરાબ રિઝલ્ટ આવ્યું છે, ત્યારે એમણે વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરી રહ્યા છે તો હું મારા ગામ માટે કેમ ન કરું એમ કરીને એમણે પછી આ કામ શરૂ કર્યું. અને પછી પોતાના ગામ પાછા આવ્યા અને આમ તો ભારતમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ફોરેનથી આવે છે ત્યારે ઘણી બધી તકલીફોનો સામનો એમણે કરવો પડે છે. વેલ, ભારતમાં આપણે ત્યાં હજી પણ લોકોને સમજાવવું પડે છે કે સૂકો અને ભીનો કચરો જે છે એ અલગ અલગ રાખવો જોઈએ. હોટલ અને દુકાનોની બહાર વેસ્ટ જે છે એનો ઢગલો જે છે લોકો કરી દેતા હોય છે અને બહુ ઓછા લોકો એનાથી અવેર હોય છે. વેલ, આ બધાની વચ્ચે વેસ્ટ મેનેજમેન્ટની ટ્રેનિંગ જે છે એ એમણે સૌથી પહેલાં તો લોકોને આપી. ભીનો અને સૂકો કચરો જે છે કેવી રીતે અલગ કરી શકાય, એનું શું મહત્વ છે એ બધું કર્યું. પછી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્ટ કરવાનું કામ એમણે શરૂ કર્યું. લોકોને જ્યારે માહિતી મળવા લાગી ત્યારે લોકોએ પણ સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને હવે 122 લોકો એમની સાથે કામ કરે છે જેમાં મોટે ભાગે મહિલાઓ છે અને 500 ટન વેસ્ટ કલેક્ટ કરી ચૂક્યા છે, જેમાં 50 લાખથી વધુ પ્લાસ્ટિક બોટલ રિસાયકલ કરી ચૂક્યા છે. અને એમણે કેર નોર્થ ઇસ્ટ ફાઉન્ડેશન નામનું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે જે મુજબ અલગ અલગ ટીમો બનાવી છે, કલેક્ટ કરનારી, સેગ્રીગેટ કરનારી, ડ્રાઈવર, એ બધાની ટીમ છે. અને એ બધી ટીમ મળીને એક નિશ્ચિત સમય પર જાય છે, સૂકો કચરો, ભીનો કચરો, પ્લાસ્ટિક વેસ્ટ, પેપર વેસ્ટ, રિસાયકલ થઈ શકે એવા વેસ્ટ, ડીકમ્પોઝ કરી શકાય એવા વેસ્ટ અને ઓર્ગેનિક વેસ્ટને એ લોકો અલગ અલગ કરે છે અને પછી એમાંથી ખાતર બનાવે છે, જે રિસાયકલ વસ્તુઓ પછી બનાવીને યુઝમાં લઈ શકાય એને યુઝમાં લઈને એ વેચી દે છે અને એનાથી ખાસો એવો એમને ફાયદો પણ થઈ રહ્યો છે. વેલ, તમને કહી દઉં, CSR તરફથી પણ એમને ખાસો એવું ફંડ મળ્યું અને પછી 50 રૂપિયાને 100 રૂપિયા મહિના જે છે એ લોકો ઘરે ઘરવાળાઓ પાસેથી ચાર્જ કરે છે કે ભાઈ અમે તમારે ત્યાં આવશું અને અમે તમારે ત્યાંથી જે કચરો છે એ લઈ જઈશું. અને દર વર્ષે 6-7 લાખ રૂપિયા જે છે કલેક્ટ તેઓ કરી શકે છે, રોજગારી પણ મેળવી, શહેરને પણ ચોખ્ખું કર્યું અને આ નેમ જે છે એ આગળ ધપાવી રહ્યા છે. ફરીથી મળીશું આજે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.